બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે ગૃહ મંત્રાલય પત્રકાર પરિષદ સંબોધી રહ્યું છે, જોડાઈશું. સાથે સાથે દેશી દારૂના લગત 2203 કેસો દાખલ કરીને 1343 આરોપીઓને અટક કરવામાં શહેર જિલ્લા પોલીસો સફળ થયા છે અને હું માનું છું કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના ક્રેકડાઉનના લીધે ખૂબ ઇમ્પેક્ટ રહેશે અને આવા પ્રવૃત્તિઓ ડામી લેવા માટેના જે આપણા કમિટમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટના રિગર આમાંથી રિફ્લેક્ટ થાય છે હું એમ માનું છું. ચાલો બોલી. હા પ્લીઝ. માં થોડું વધારાના ઉમેરતા, જે એડીજી લો એન્ડ ઓર્ડર જે રીતે બતાવ્યું કે 3 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે, તો એની અંદર એ લોકોની પૂછપરછમાં જે બીજા નામો ખુલે છે એ પ્રમાણે પણ બીજા પણ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ કાર્યવાહી જે છે કરવામાં આવનાર છે. હવે ગઈકાલે જે રીતે વાત થઈ તો કુલ 600 લીટર જે છે ટોટલ આ કેમિકલ મિથાઇલ આલ્કોહોલ જે છે એ ત્યાંથી ફેક્ટરીમાંથી કાઢવામાં આવેલ હતા અને એ ત્યાં લઈ જઈ પછી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલ હતા. એમાંથી 475 લીટર જે છે એ પોલીસે રિકવર કરી લીધા છે, એટલે આ ટોટલ રિકવરી જે છે આટલી થઈ ગયેલી છે અને હજુ જે છે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. એમાં કોઈ બીજા વ્યક્તિના નામ અગર આવશે તો એના વિરુદ્ધ પણ જે છે એક તાત્કાલિક જે છે એ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જે આપણે ચાલુ વર્ષમાં પણ દેશી દારૂના પણ અને વિદેશી દારૂના પણ સતત અમારી જે ડ્રાઈવ ચાલુ હતી જ અને SMC પણ કાર્યવાહી કરી રહી હતી અને તબક્કાવાર અમે આની માહિતી પણ આપતા રહ્યા છીએ. ફક્ત સંકલિત માહિતી હું અત્યારે આપી દઉં કે ચાલુ સાલમાં દેશી દારૂના જે છે કુલ 70,000 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને એમાં 66,000થી ઉપર જે છે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને કુલ 693 વાહનો પણ જે છે એ જપ્ત કરવામાં આવેલ છે. આપને ખ્યાલ હશે કે 20 લીટરથી ઉપર અગર દારૂ પકડાય તો એ વાહન કોર્ટના માધ્યમથી પણ છૂટતા નથી, તો એ પોલીસ સ્ટેશનમાં જપ્તીમાં પડ્યા રહે છે. એટલે આ છેલ્લે જે કાયદા કડક કરાવવામાં આવેલા એની અંદર આ જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. વધુમાં જે આવી પ્રકારની પ્રવૃત્તિ હોય તો ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં જે સુધારા થયા છે એમાં ફાંસી સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે અને 2022ના વર્ષમાં અગર ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 3,48,00,000 રૂપિયાના દેશી દારૂનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. એ રીતે આ જે કહેવાતા વિદેશી દારૂ IMFL ની આપણે વાત કરીએ તો ટોટલ 15,512 ગુનાઓ જે છે એ નોંધવામાં આવેલ છે. એ ફક્ત 2022ના વર્ષના આંકડા છે અને એમાં ટોટલ 4,838 વાહનો જપ્ત કરવામાં આવેલા છે. 18,379 જે છે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને 85 કરોડ રૂપિયાના જે છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આ પાસા હેઠળ 314 જે છે બુટલેગરની ધરપકડ કરવામાં આવેલ છે અને 173 જેટલા જે બુટલેગર છે તેને તડીપાર પણ કરવામાં આવેલ છે. એટલે આ રીતે ગુજરાત પોલીસની જે બુટલેગિંગની પ્રવૃત્તિ વિરુદ્ધ સતત જે છે કાર્યવાહી એ ચાલુ રહે છે. બોટાદ જિલ્લાના ઝેરી કેમિકલથી જે લોકોના મૃત્યુ થયા છે એ ઘટનાથી એક નાગરિક તરીકે મને અત્યંત દુઃખ લાગ્યું છે અને મૃત્યુ નાગરિકોના પરિજનો પ્રત્યે હું ઘન
संवेदना व्यक्त करू छू। आपणे सौ लोग जानीए छे के अमदावादनी एक केमिकल कंपनी मांथी एक कंपनी ना कर्मचारी द्वारा पॉइजनस जे केमिकल होय छे એ 600 લીટર કેમિકલ ચોરીને બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોમાં આ કેમિકલ વેચવામાં આવ્યું અને આ કેમિકલ કાંડના થકી આપણા 42 નાગરિકો મૃત્યુ પામ્યા છે। બીજા 97 જેટલા નાગરિકો હાલ સારવાર હેઠળ છે। પહેલો કેસ મળતાની સાથે જ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા તાત્કાલિક મને અને રાજ્યના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈને सूचना आपवामां आवी के तमाम गामों में जे कोई गामों ना नागरिकों कोई गामनी अंदर जईने आ देशी दारू लीधेल होय एवा एक एक गामों में घर घर में जईने पुलिस द्वारा सदन चेकिंग थाय कोई भी प्रकारना व्यक्ति શંકાસ્પદ ધ્યાનમાં આવે તો એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે। ગુજરાત પોલીસ દ્વારા ખાસ કરીને અમરેલીથી આસપાસના જિલ્લાઓમાંથી તાત્કાલિક આ ગામોમાં પોલીસની ટીમો મોકલવામાં આવી। અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લામાં બેઉ જિલ્લામાં ટોટલ 30થી વધારે ટીમો બનાવવામાં આવી। ટોટલ 2500 થી વધારે પોલીસના જવાનો આ અલગ અલગ ગામોના ખેતરોમાં રાત્રે ટોર્ચ લાઇટ લઈને આ પ્રકારના કોઈ ભી વ્યક્તિ ખેતરમાં ઊંઘેલા ઘરોમાં છુપાઈ જાય, કારણ કે ક્યાંક ને ક્યાંક સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બને તો વ્યક્તિમાં એક અલગ જ પ્રકારનો ડરની ભાવના પ્રગટ થતી હોય છે। પરંતુ બેઉ જિલ્લાની ટીમે આ તમામ લોકોને ઝડપથી શોધ્યા અને તમામ લોકોને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા। ભાવનગરની આ હોસ્પિટલમાં સમયસર ટ્રીટમેન્ટ આપવામાં આવી। તાત્કાલિક ડાયાલિસિસના વધારે મશીનો, જો રાત્રે સંખ્યા વધી જાય તો કોઈ ભી દર્દી એવો ના રહે કે જેને ડાયાલિસિસનું મશીન ઉપલબ્ધ ના હોય અને એના હિસાબે અમારા દ્વારા કરવામાં આવશે। આ કેસમાં સ્પેશિયલ પીપીની ભી નિમણૂક કરવામાં આવી ગઈ છે। આ કેસમાં જોડાયેલા મુખ્ય 15 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે। કેસ કેમિકલ ચોરાયો ત્યાંથી લઈને વેચનાર સુધી તમામ લોકોને પકડી લેવામાં આવેલ છે। આ ઘટના અત્યંત દુઃખદ જરૂરથી છે, પરંતુ ઘટના બન્યા પછી જે રીતે પોલીસે 2 દિવસ તક તમામ દિશાએ કામગીરી કરી છે અને કામગીરી રાત દિવસ જાગીને જે પ્રકારે કરી તેના કારણે જ આ તમામ ગુનેગારોને આપણે 2 દિવસની અંદર પકડીને સંપૂર્ણ કેસના ઊંડાણ સુધી આપણે પહોંચી શક્યા છે। આ કેસમાં હજી બી જે કોઈ ગામડાઓ છે, આ ગામડાઓમાં અગર કોઈનું બી મૃત્યુ કોઈ બી કારણે થતું હોય, પરંતુ જો એ કોઈ ભી દેશી દારૂનું સેવન કરતા હોય, કોઈ ભી પ્રકારની આદત હોય,
અને જો એને મૃત્યુ થયું હોય તો એની માહિતી જરૂરથી આપ નજીકના પોલીસ સ્ટેશન સુધી આપજો. અમે આ કેસમાં કે આ કેસ જોડે જોડાયેલા અગર એક બી વ્યક્તિનું મૃત્યુ કોઈ બી કારણોસર થયું હોય તો એની પૂર્વક તપાસ કરીને જે કઈ આંકડો હોય એ કોર્ટ સમક્ષ લઈ જવા માટે સંકલ્પબદ્ધ છે. એટલે કોઈ બી પ્રકારના આવા કોઈ કિસ્સાઓ કોઈને બી ધ્યાનમાં આવે તો એ કિસ્સા આપ નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો. આ કેસમાં તમામ લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ એકદમ કટિબદ્ધ છે અને આ ટીમ રાત દિવસ એક કરીને કામગીરી આમાં આગળ વધારશે. ગુજરાત પોલીસે છેલ્લા 1.5 મહિનામાં જે ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરો છે, નાગદાન ગઢવી હોય કે પછી દાહોદથી અલ્કેશ બાકરોલિયા હોય કે પછી આજે જ સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પિન્ટુ ઉર્ફે ગોરખ ભીમરાવ ગઢરી, જે ગુજરાતના ટોપ 10 વોન્ટેડમાંથી એક છે, 2019થી ભાગતો ફરતો હતો, એને બી આજે પકડવામાં આવ્યા છે. આ જ પ્રકારે બીજા અનેક કેસો છેલ્લા 2 દિવસમાં આપણે માહિતી આપી છે એ જ પ્રકારે પકડવામાં આવ્યા છે. એની સાથે સાથે સમાજના સૌ આગેવાનોને ખાસ કરીને એક સરપંચનો પત્ર જે આપણે સૌ લોકો સોશિયલ મીડિયામાં, ટ્વિટર ઉપર, ન્યૂઝ ચેનલમાં જે પત્ર આપ સૌએ ન્યૂઝ ચેનલના આધારે પ્રસ્થાપિત જે પ્રસિદ્ધ કરેલો છે એ પત્ર પછી ટોટલ 6 વાર આ ગામડું ને આજુબાજુના ગામડા ઉપર રેડ કરવામાં આવી છે. આજે જો હું એ ગામના નાગરિકોને સાંભળતો હતો, બપોરે એક ચેનલ પર ગામના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા અને એ ગામના નાગરિકના કહેવા પ્રમાણે છેલ્લા 20 દિવસથી દેશી દારૂના જે અડ્ડાઓ હતા, જે ભઠ્ઠી હતી દેશી દારૂ ગાલવાની, એ તમામ પોલીસે બંધ કરાવી લીધી હતી. તેથી જ દેશી દારૂની બદલે બહારથી આ પ્રકારનું મિથનાઇલ લાવવા માટે મજબૂર થયા હતા. પરંતુ આ વિષય અને આ પ્રકારે વિષય ભવિષ્યમાં ના બને તે માટે આ પ્રકારના કેમિકલોને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય, હજી વધુ એની પર કઈ રીતે નિરીક્ષણ કરી શકાય, નિગરાની રાખી શકાય, તે માટે બી અમે લોકોએ કાલે ઉચ્ચ કક્ષાએ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થયેલ છે. આવનારા દિવસોમાં આ કેમિકલ પર કંટ્રોલ કઈ રીતે વધુમાં વધુ થઈ શકે તે માટે રાજ્યનો ગૃહ વિભાગ પગલા ભરશે. આ એક એવું સામાજિક દૂષણ છે કે જે સામાજિક દૂષણમાંથી આપણા રાજ્યનો કોઈ બી નાગરિક આ દૂષણમાં ભાગ ના લે તે માટે ગુજરાત પોલીસ 100% કટિબદ્ધ છે. અમે સંપૂર્ણ પ્રયાસ લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ હોય કે સ્ટ્રિક્ટ પોલીસિંગની દ્રષ્ટિએ હોય, અમે આ પ્રયાસ આવનારા દિવસોમાં કરતા જ જઈશું. દરેક ગામડાઓમાં આ જ રીતે કડક પગલા અમે ભરવા માંગીએ છીએ, પરંતુ સમાજ પાસેથી બી એક અપીલ કરીએ છીએ કે આ પ્રકારની ઘટના અગર આપના ત્યાં બનતી નજરે આવે આપ સ્ટેટ મોનિટરિંગ સેલને જરૂરથી માહિતી આપજો. આપણે સૌ લોકોએ સાથે મળીને
आ मात्र लॉ एंड ऑर्डर नो प्रश्न थयो छे एवं नहीं, आ सौथी मोटू समाजनू दूषण कहेवाय अने आ प्रकारनू दूषण समाज में घुसे ते पहला रोकवा माटे आपणे सौए एक थईने कामगीरी करवी जोईए। आ विषय अनेक लोको एम के छे कि लठ्ठाकांड नहीं केमिकल, केमिकल नहीं लठ्ठाकांड, अमे कोई विषय परथी हाथ ऊंचा करवा नहीं मांगता। ते माटे ज आजे हूँ आप सौनी समक्ष आव्यो छुं कि कोई भी नंबर भी अगर तमारा ध्यान में एवुं आवतुं होय कि भाई बे दिवस पहला भी कोई स्मशान लई गया, अगर आपने लागतुं होय आप डिटेल आपो, आप कोई भी विषय मन में ना राखो, अमे संपूर्ण आ विषय में कामगीरी करवा मांगीए छीए। एज रीते आ लठ्ठो छे के केमिकल छे एमां नथी पड़वा मांगता। आ विषय जे छे एनी माहिती आपी छे, एनो मतलब एवुं नथी कि आनी उपर पगला भरवानी जवाबदारी नथी, आनी जवाबदारी अमारी छे ने अमे 100% कड़कमां कड़क पगला भरशुं ने गुजरात पुलिस 100% एना माटे सक्षम छे अने हुं आपने विश्वास अपाउं छुं के तमाम लोकोने झड़पती न्याय मळशे ए प्रकारनी व्यवस्था गुजरात पुलिस द्वारा करवामां आवशे। टोटल मळीने जे छे आनो आंकड़ो जे 550 कई रीते थाय छे तमने कॉपी जे आपीए छे एनी अंदर आखू लखेलू छे। जे कोई व्यक्ति ने जाने के खबर पड़ी के गाममां पोलीस आवी અને એને 15 લીટર ઢોલી નાખવું હોય અને એને એગ્રી કર્યું, એક્સેપ્ટ કર્યું કે આ 15 લીટર હતું જ પરંતુ આ રીતે મેં ઢોલ્યું છે, એટલે એ 550 લીટરનો જે હિસાબ મળ્યો અને 50 પોઈન્ટ સમથિંગ એટલે 50.5 જેવું જે વ્યક્તિએ આમ દારૂ વેચ્યું છે એને વાપરેલો હતો, અને એના સિવાયનો માલ જે લીધેલો હતો તે તમામનો હિસાબ મળી ગયો છે અને બાકીનો પકડાઈ ગયો છે। આપણો પ્રયાસ તો હંમેશા એ જ હોવો જોઈએ અને એ પ્રયાસમાં ગુજરાત પોલીસ તો મક્કમતાથી કામ કરશે જ, તમારી પાસેથી બી અપેક્ષા છે કે આપ બી સાથે જોડાઈને આપણે સૌ સાથે મળીને આ બાબતે વધુમાં વધુ કડકાઈથી કામ કરીશું। જો હોઈ શકે છે જેમ કે કોઈ પોલીસનો ઓડિયો આવ્યો, કોઈનો વિડીયો આવ્યો, એ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જ। આવી કોઈ બી ભૂલ કરશે તો એ ભૂલનો એને ખામિયાજો ભોગવવો પડશે। આ બાબતની હમણાં એ લોકોની સૌથી પહેલું આપણું કામ છે।